આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઈડર તાલુકાની 5 વિભાગમાંથી એકંદરે 140 કૃતિઓ મૂકવામાં આવી હતી. સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજન ઈડર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે મારે સરગવા વિશે માહિતી આપવાની છે. 21મી સદીનું કલ્પવૃક્ષ એટલે સરગવો. ભારતીય પ્રાચીન પરંપરામાં 300 રોગોની આયુર્વેદમાં આ સંશોધનો તથા તેના મૂળભૂત વિચારની ખાતરી કરી સરગવાના શિંગો તથા તેના પાનમાંથી મળતા અસાધારણ પોષણ મૂલ્યને કારણે સરગવાને પોષણ મૂલ્યનું પાવર હાઉસનું બિરુદ આપવામાં આવ્યું છે. પૃથ્વી પરનું સહજીવન એટલે સરગવો. 1 ગ્રામ સરગવાના પાનમાં 1 ગ્લાસ દૂધ કરતાં 4 ગણું વધારે કેલ્શિયમ મળે છે. 3 નારંગી કરતાં 7 ગણું વધારે વિટામિન સી મળે છે. કેળા કરતાં 3 ગણું વધારે પોટેશિયમ મળે છે. ઈડર તાલુકાના 31 શિયાળશ્રમોથી 140 કૃતિઓ સાથે બાળકોએ ભાગ લીધો. તાલુકાની તમામ શાળાઓની અંદર વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનથી તમામ બાળકોએ પ્રોત્સાહિત થયા અને બાળકોએ ઉત્સાહથી ભાગ લઈ અને પોતાની કૃતિઓ લઈ અને અત્રે હાજર થયા છે, જેમાં 140 કૃતિઓ આવેલી છે. 12 વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરીને અને અહીંયા મોટી એવી સંખ્યામાં ઇન્સ્પાયર એવોર્ડ મેળવેલ બાળકો પણ આજે મુલાકાત લઈ અને આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે.